કેમ છો મારા દોસ્તો, મજામાં? ગ્રીષ્મોત્સવ 2022 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે ગ્રીષ્મોત્સવ ની અંદર આપણે અવનવી પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે આજે એક સુંદર મજાની પ્રવૃત્તિ કરવાની છે. વેસ્ટ નદીના જે પથ્થર હોય છે એ પથ્થરમાં સરસ મજાનું પેઇન્ટિંગ કરવાનું છે, કાં તો સરસ મજાના ચિત્રો દોરવાના છે, કાં તો સરસ મજાનું આપણા ઘરે કોઈ ટીલડી પડી હોય, કાચના ટુકડા પડ્યા હોય તો એ લગાવી અને સુંદર મજાનું પેપર વેઇટ બનાવવાનું છે, કાં તો એમાં સરસ ગણપતિ બનાવી શકીશું, સુંદર મજાનું કુદરતી દ્રશ્ય બનાવી શકીશું. તો આ તમામ પ્રવૃત્તિ આપણે ઘરે બેઠા બેઠા બનાવવાની છે. ઉનાળાનો સમય છે, નદીમાં જ્યારે નાહવા જાઓ ત્યારે સરસ મજાના ગોળ પથ્થર લઈ આવવાના અને એ પથ્થરમાંથી પ્રવૃત્તિ આપણે બનાવવાના છે. તો ચાલો આજે આપણે બનાવીએ વેસ્ટ પથ્થરમાંથી સુંદર મજાનું પેપર વેઇટ. આપણી પાસે એક આવો નદીના પથ્થર હોય તેવા નદીના પથ્થર આપણે લેવાના છે, બરાબર. સાથે ગુંદર આપણે જોઈશે. આવું તમારી પાસે કોઈક ટીલડીઓ પડી હોય, આવા કંઈક કાચના ટુકડા પડ્યા હોય તો આવી તમામ વસ્તુઓ, નાની નાની વસ્તુ આપણે આના માટે યુઝ કરવાની છે, લેવાની છે. તો કેવી રીતના બનાવીશું એ આપણે જોઈએ. હવે આપણી પાસે જે આ પથ્થર છે એ નદીની અંદર આપણે સૌ જોતા હોય તો નદીની અંદર આવા સરસ મજાના ગોળ, લંબગોળ એવા સુંદર મજાના પથ્થર મળતા હોય છે. હવે આ પથ્થરની ઉપર આપણે વ્હાઇટ કલર મારી દીધો છે. વ્હાઇટ કલરનો કોઈ પણ પ્રકારનો આપણે કલર, કોઈ પણ રંગનો કલર આપણે મારી શકીએ. હવે આપણે આને સુંદર મજાનું એક પેપર વેઇટ બનાવવું છે કે આપણે ત્યાં જે ચોપડીઓ પડી રહે એ ઉડી ના જાય, એના માટે એના પર મૂકવા માટે એક પેપર વેઇટ બનાવવું છે. તો એને કેવી રીતના બનાવીએ, તો આપણી પાસે આવા રમકડા હોય અથવા આવી કોઈ કાચના ટુકડા હોય તો એને આપણે ઉપર ચોંટાડી દેવાના છે પથ્થર પર, બરાબર. જો આ રીતના આપણે એને ચોંટાડી દઈશું. પછી આવા જે કાચના ટુકડા છે એ કાચના ટુકડા આપણે ઘેર પડ્યા હોય, કોઈ સાડીમાંથી નીકળી ગયા હોય, ટીલડીઓ હોય તો એના આવી રીતના ચોંટાડીશું. જો એક સુંદર મજાની એક્ટિવિટી આપણી તૈયાર થાય. બજારમાં આપણે લેવા જઈએ તો એની કિંમત ઘણી બધી હોય છે, જ્યારે આપણે ઘરે બેઠા આપણા આજુબાજુમાં નદી હોય જ છે તો એ નદીની અંદરથી આવા સુંદર પથ્થર ગોતી લાવી અને આવા પેપર વેઇટ છે તેના પર ચિત્રકામ પણ થઈ શકે, સુંદર મજાના આપણે ગણપતિ પણ અંદર દોરી શકીએ. તો આવી રીતના તમારા પાસે હોય તો આવી રીતના તમે સુંદર મજાનો પથ્થર એને શણગારી શકો છો. આવી નાની નાની ટીલડીઓ હોય તો આપણે ટીલડીઓને આવી રીતના લગાવી દઈએ. જો આવી ટીલડીઓ આપણા ઘરે પડી હોય કોઈ જગ્યાએ તો એને આવી રીતના આપણે સુંદર મજાના લગાવી દઈએ અને સરસ મજાનો પેપર વેટ તૈયાર કરીએ. કાં તો એના પર આપણે સરસ મજાનું ચિત્ર દોરીએ, પક્ષી દોરી દઈએ તો પક્ષી પણ દોરાય, કોઈ પણ વસ્તુ આપણે દોરી શકીએ છીએ અને સરસ રીતે તૈયાર કરી શકીએ છીએ. જો અહીંયા ગાડી આ રીતના આપણે આપણી જે પ્રવૃત્તિ છે આવી રીતના તૈયાર કરવાની છે, બરાબર. હવે આવી રીતના એક સુંદર આપણો પેપર વેટ તૈયાર થાય. પછી આપણે કાં તો પેન હોય તો પેનથી ઘણી સુંદર ચિત્ર દોરી દઈએ, કાં તો કોઈ ડિઝાઇન દોરી દઈએ, બરાબર, કે જેથી આપણને સરસ લાગે. કોઈ બીજા કલરની ટીલડી હોય તો ટીલડી પણ આપણે ચોંટાડી શકીએ છીએ. જેટલું આપણે એને રંગરોગાન કરીએ એટલું જ એ આપણને સુંદર લાગશે. જો આ રીતના આપણો આ એક પેપર વેટ તૈયાર થાય છે, બરાબર. હવે બીજા જે છે આવા તૈયાર કરેલા તમે જોઈ શકશો. જો એક આ સુંદર મજાનું તૈયાર કરેલું છે, આ પણ બાળકોએ તૈયાર કરેલા પેપર વેટ છે. એના પર સરસ કાચના ટુકડા તમને જોવાય છે, રંગબેરંગી ટીલડીઓ જોવાય છે. પછી બીજો એક પેપર વેટ છે, એના અંદર સરસ મજાનું કુદરતી દ્રશ્ય દોરેલું આપ જોઈ શકશો. મોટો જો પથ્થર હોય તો આપણે ગણપતિ દાદા પણ સરસ મજાના
દોરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકશો સુંદર મજાના ગણપતિ દોરેલા છે, ત્યાં પણ ટીરડીઓ આપણે લગાવેલી છે, બરાબર. એવી રીતના આપણી પાસે કોઈ પણ આવા પથ્થર હોય તો આપણે આવા સુંદર મજાના ગણપતિ દોરી શકીએ છીએ, કોઈ પણ દ્રશ્ય દોરી શકીએ છીએ, ચિત્ર દોરી શકીએ છીએ, તો આવું સુંદર મજાનું બની શકે છે. હવે આ જે ગણપતિ છે એ આપણા શોકેસમાં રહી શકે છે, બીજું કોઈ તમે દ્રશ્ય બનાવી શકો તો એ પણ આપણે શોકેસમાં મૂકી શકીએ છીએ, આપણા ટેબલ પર મૂકી શકીએ છીએ. તો બાળ દોસ્તો, આપણી આજુબાજુની જે નદી છે એમાં આવા સુંદર મજાના પથ્થર મળતા હોય તો એને આપણે ઘરે લાવી અને આવી રીતના સુંદર મજાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બાળ દોસ્તો, જોયું ને આ એક નકામો પથ્થર જે નદીમાં પડ્યો હોય પણ એ જ્યારે આપણે લાવીને એને સુંદર શણગારીએ છીએ ત્યારે એક સુંદર મજાની પ્રવૃત્તિ તૈયાર થઈ જતી હોય છે. તો આપ સૌને મજા આવી ને, તો આપ સૌ વેકેશનમાં આવી સુંદર પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જાઓ.